સમગ્ર દેશ અને રાજ્યમાં જ્યારે કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે અમે આજે આવેદનપત્ર આપી રાજ્ય સરકારને વિનંતી કરે છે કે છેલ્લા ત્રણે બે અઢી માસથી સતત લોકડાઉનના કારણે જે વીજળીના બિલો એવરેજ બિલો આપવામાં આવ્યા છે એ ઘર વપરાશના તમામ વીજ બિલો જે સામાન્ય માણસ હોય ગરીબ માણસ હોય વેપારી માણસ ખેડૂત માણસ આ તમામના જે વીજ બિલો છે તાત્કાલિક માફ કરવામાં આવે બીજું અમારી માગણી છે કે ખાનગી સ્કૂલોની જે પ્રથમ સત્રની ફી છે એ ખાનગી સ્કૂલો માફ કરે અથવા તેને રાજ્ય સરકાર ભરે અને ત્રીજી અમારી માગણી છે કે જે પાણીવેરો મિલકતવેરો જે તમામ નાના વેપારીઓ હોય કે નાના વેપારીઓ હોય કે તમામ આપણા જે ગરીબ માણસો હોય એમનો ઘરવેરો પાણીવેરો અને મિલકતવેરો માફ થવો જોઈએ એવી અમે આજે આવેદનપત્ર આપીશ એ સિવાય ખાસ તો પ્રાંતિજની વાત કરીએ તો પ્રાંતિજમાં પણ છેલ્લા લોકડાઉનના કારણે પ્રાંતિજ એક બજાર વિસ્તાર અને આ બજાર વિસ્તારમાં માન્ય નાયબ કલેક્ટર સાહેબના જાહેરનામા મુજબ ભાખરિયાથી છેક પ્રાંતિજ શાળા નંબર એક સુધી નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો ત્યારે અમારી એક મેં આજે એક વ્યક્તિગત રીતે એક રજૂઆત એવી કરીશ કે સાહેબ ભાખરિયાથી જે કુમાર શાળા સુધી જે રસ્તો છે એ રસ્તા ઉપર એ લગભગ 2-1 કિલોમીટરનો આ રસ્તો છે આ રસ્તા ઉપર જો બાઇક લઈ અને જો પરમિશન આપવામાં આવે તો સામાન્ય ગામડામાં આવતી ગરીબ માણસો જે પોતાનું વ્હીકલ લઈને આવે છે અને 2 કિલોમીટર સુધી સરસામાન લેવા માટે આ સામાન ઊંચો કરીને નીકળવું પડે છે તો ખાલી બાઇકની પરમિશન આપવામાં આવી એ આજે એક રજૂઆત કરવામાં આવી છે.